હે હાય, આજના દિન વિશેષમાં જાણીશું ભારતના નવા રાજ્યોની રચનાઓ વિશે. સૌપ્રથમ જાણીશું કર્ણાટક વિશે. આજના દિવસે વર્ષ 1956માં કર્ણાટક રાજ્યની સ્થાપના થઈ હતી. તેની રાજધાની બેંગલુરુ છે. કર્ણાટક સ્થાપના દિવસને દર વર્ષે 1 નવેમ્બરના રોજ રાજ્યોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કર્ણાટક રાજ્યનું ગઠન રાજ્ય પુનર્ગઠન આયોગ મુજબ કરવામાં આવ્યું હતું. 1956માં કન્નડ ભાષી પ્રદેશોને સમાવવા માટે મૈસૂર રાજ્યની સીમાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. પહેલા આ રાજ્યનું નામ મૈસૂર હતું, પરંતુ 1 નવેમ્બર 1973ના રોજથી તે મૈસૂરથી બદલીને કર્ણાટક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાણીશું કેરળ વિશે. આજના દિવસે વર્ષ 1956માં કેરળ ભારતના નવા રાજ્ય તરીકે સ્થાપિત થયું હતું. તેની રાજધાની તિરુવનંતપુરમ છે. આ એકીકરણ પહેલા કેરળ મલબાર, કોચીન અને ત્રાવણકોર એમ 3 સ્વતંત્ર પ્રાંતોમાં વહેંચાયેલું હતું. હવે જાણીશું હરિયાણા વિશે. આજના દિવસે વર્ષ 1966માં ભારતના એક અલગ રાજ્ય તરીકે હરિયાણા રાજ્યની સ્થાપના થઈ. હરિયાણાની રાજધાની ચંદીગઢ છે. પહેલા હરિયાણા પંજાબ રાજ્યનું અંગ હતું. સરદાર હુકમસિંહ સંસદીય સમિતિની ભલામણ બાદ હરિયાણાને 1966માં પંજાબથી અલગ કરીને ભારતનું 17મું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. હવે જાણીશું છત્તીસગઢ વિશે. આજના દિવસે વર્ષ 2000માં છત્તીસગઢની સ્થાપના ભારતના નવા રાજ્ય તરીકે થઈ હતી. તેની રાજધાની રાયપુર છે. મધ્યપ્રદેશથી અલગ થઈને તે ભારતનું 26મું રાજ્ય બન્યું. ભારતના રાષ્ટ્રપતિએ 25 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2000ને તેમની સંમતિ આપી હતી અને ત્યારબાદ ભારત સરકારે 1 નવેમ્બર 2000ના રોજ મધ્યપ્રદેશને છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાંથી વિભાજિત કર્યા હતા. પહેલા આ ક્ષેત્રમાં છત્તીસગઢ હતા, તેથી તેનું નામ છત્તીસગઢ રાખવામાં આવ્યું હતું. જય હિન્દ, જય ભારત.